નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે પણ ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 8 ગતિ વિશે અભ્યાસ કરવાનો છે. તો આજનો મિત્રો આપણો લેક્ચર 15, કે જેની અંદર આપણે વેગ અને સમયના સંબંધ માટે આપણે ગતિનું સમીકરણ જોઈશું. તો આપણે ગતિના સમીકરણની તારવણી કરવાની છે, પણ તારવણી મિત્રો આલેખની રીતથી કરવાની છે, આલેખ દ્વારા. તો ગઈકાલના લેક્ચરની અંદર મિત્રો આપણે ગતિના 3 સમીકરણો જોયા હતા. તે 3 સમીકરણો આ રીતે હતા. v બરાબર u પ્લસ at, બીજું હતું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, ત્રીજું હતું 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો મિત્રો આ હતા ગતિના 3 સમીકરણ જે ન્યૂટન દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યા હતા. તો આ 3 સમીકરણો મિત્રો ન્યૂટનની કઈ બુકમાં હતા? તો પ્રિન્સિપિયા બુકનું પૂરું નામ છે ફિલોસોફિયા નેચરલિયા પ્રિન્સિપિયા ઓફ મેથેમેટિશિયા. તો પ્રિન્સિપિયા નામની બુકમાં ન્યૂટને પોતાના અલગ અલગ સિદ્ધાંતોનો ઉલ્લેખ કરેલો છે. તેની અંદર આપણે ગતિના 3 સમીકરણોનો પણ ઉલ્લેખ કરેલો છે. તો આજે ગતિનું પ્રથમ સમીકરણનું આલેખ દ્વારા નિરૂપણ કરીશું. તો મિત્રો જોઈએ કે ધારો કે કોઈ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે, બરાબર. ધારો કે કોઈ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે, તેના માટે આપણે વેગ અને સમયનો આલેખ દોરીશું. તો વેગ સમયના આલેખ તમે જોઈ શકો છો, એક્સ અક્ષ અને વાય અક્ષ, બરાબર. એક્સ અક્ષ ઉપર આપણે સમયને દર્શાવીશું અને વાય અક્ષ ઉપર આપણે વેગને દર્શાવીશું. અંતર આપ્યું હોય તો અંતરને દર્શાવીશું. તો મિત્રો તમને ખબર છે કે જો પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય એટલે કે તેના વેગના ફેરફારનો દર કેવો હોય? અચળ, કાં તો નિરંતર વધતો હોય કાં તો અચળ રહેતો હોય. તો અચળ પ્રવેગી ગતિ માટે સમય વિરુદ્ધ વેગનો આલેખ અથવા તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક સીધી રેખા મળે છે અને તે સીધી રેખા ઉપર ચડતી હોય છે. મિત્રો પદાર્થનો પ્રારંભિક વેગ u છે, પ્રારંભિક વેગ u છે જે આપણે એ બિંદુથી દર્શાવ્યો છે. તો પ્રારંભિક વેગ u છે અને જ્યારે પદાર્થ સ્થાનાંતર કરવાનું પૂરું કરે છે ત્યારે તે b બિંદુ આગળ જઈને ઉભો રહે છે ત્યારે તેનો અંતિમ વેગ u છે અને પદાર્થે બિંદુ a થી બિંદુ b સુધી જવા માટે t જેટલો સમયગાળો લાગે છે. કેટલો? t જેટલો સમયગાળો. તો આ સમયગાળાની અંદર પદાર્થે કાપેલું અંતર શોધીશું, તેનો પ્રવેગ શોધીશું અને તેના પરથી ગતિનું સમીકરણ મેળવીશું કે જે વેગ અને સમય વચ્ચેનો સંબંધ સૂચવશે. મિત્રો તમે જોઈ શકો છો પ્રારંભિક વેગ u, અંતિમ વેગ v, u થી u વેગમાંથી v વેગ કરવા માટે લાગતો સમય t. તો વેગ સમયના આલેખ ઉપરથી તમે જોઈ શકો છો કે ao પદાર્થનો પ્રારંભિક વેગ બરાબર u, એ શેના બરાબર દર્શાવીશું? ao થી. પદાર્થનો અંતિમ વેગ bc, પદાર્થનો અંતિમ વેગ v શેનાથી દર્શાવીશું? bc થી. હવે પદાર્થને પ્રારંભિક વેગ થી અંતિમ વેગ સુધી લાગતો સમય t શેના વડે દર્શાવીશું? oc વડે, સમય t. હવે પદાર્થનો પ્રવેગ, પ્રવેગ એટલે કે આપણે પ્રવેગને એસેલરેશન કહીશું કે જે વેગમાં થતા ફેરફારનું સૂચન કરે છે, બરાબર. તમને પ્રવેગનું સૂત્ર યાદ હશે? તો આપણે પ્રવેગનું સૂત્ર જાણીએ છીએ. તો પ્રવેગનું સૂત્ર બરાબર વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. જો પદાર્થનો પ્રારંભિક વેગ u હોય અને તેનો અંતિમ વેગ v હોય અને તે t સમયમાં તે પોતાના વેગમાં ફેરફાર કરતો હોય તો પદાર્થનો પ્રવેગ બરાબર તેનો પ્રારંભિક વેગ, તેનો અંતિમ વેગ v માઇનસ તેનો પ્રારંભિક વેગ u ભાગ્યા t. તો આપણું થશે પ્રવેગ. હવે ધારો કે વસ્તુ a થી ગતિની શરૂઆત કરે છે ત્યારે તેનો વેગ u અને b સુધી જાય છે ત્યારે તેનો વેગ v હોય છે.
માટે ટી સમયમાં વેગમાં થતો ફેરફાર, તો ટી સમયમાં પદાર્થના પ્રારંભિક અને અંતિમ વેગમાં થતો ફેરફાર કેટલો હોય? તો અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. અહીં આગળ આપણી જોડે અંતિમ વેગ આપેલું છે બીસી, અંતિમ વેગ છે બીસી, પ્રારંભિક વેગ છે એઓ અથવા સીડી, બરાબર. અંતિમ વેગ છે સીડી અથવા એઓ, બંનેનું મૂલ્ય કેવું છે? સરખું. તો બીસી માંથી એઓ બાદ કરીશું, આખામાંથી આખામાંથી આટલું બાદ કરીશું તો આપણને શું મળશે? બીડી. માટે ટી સમયમાં વેગમાં થતો ફેરફાર આપણે શેના વડે દર્શાવીશું? બીડી. અને બીડી બરાબર બીસી માઇનસ સીડી. તો બીસી નું મૂલ્ય આપણા જોડે છે બીસી બરાબર પદાર્થનો અંતિમ વેગ વી, બીસી બરાબર પદાર્થનો અંતિમ વેગ વી, અને સીડી અથવા એઓ બરાબર પદાર્થનો પ્રારંભિક વેગ યુ. માટે બીસી બરાબર વી મૂકીશું અને સીડી બરાબર યુ મૂકીશું, અને આ સમીકરણને સમીકરણ એક નામ આપીશું, બરાબર. તો ટી સમયમાં વસ્તુના વેગમાં થતો ફેરફાર જોઈશું હવે. એટલે ટી સમયમાં વસ્તુના વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગ. પ્રવેગનું સૂત્ર તમને યાદ જ છે, ગતિમાં થતો ફેરફાર, એને આપણે પ્રવેગ તરીકે દર્શાવીશું. તો વેગમાં થતો ફેરફાર એટલે કે પદાર્થનો અંતિમ વેગ માઇનસ પદાર્થનો પ્રારંભિક વેગ, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય એટલે કે ટી. તો વેગમાં થતો ફેરફાર કેટલો છે? અહીંયા આગળ શેના દ્વારા દર્શાવે છે? આપણે બીડી દ્વારા. વેગમાં થતો ફેરફાર શેના દ્વારા દર્શાવે છે? બીડી દ્વારા. અને પદાર્થને બીડી એટલે વેગમાં થતો ફેરફાર માટે કેટલો સમય લાગે છે? ટી જેટલો. તો આપણે ટી, ટી એટલે કે ઓસી અથવા એડી, ટી બરાબર ઓસી. તો સમીકરણ એક ની કિંમતો એટલે કે સમીકરણ એક માં બીડી ની કિંમત કેટલી છે? વી માઇનસ યુ. તો સમીકરણ એક ની કિંમત સમીકરણ બે એટલે કે એ બરાબર બીડી માઇનસ ઓસી, જેની અંદર આપણે બીડી ની કિંમત સમીકરણ એક માંથી મૂકીશું. તો સમીકરણ એક ની કિંમત સમીકરણ બે માં બીડી બરાબર મૂકતા એ બરાબર એસરેશન એ બરાબર બીડી બરાબર શું થશે? વી માઇનસ યુ, આપણે તમે જોઈ શકો છો, ભાગ્યા ઓસી લાગતો સમય આપણે ટી વડે દર્શાવે છે. તો એ બરાબર વી માઇનસ યુ ભાગ્યા ટી. ટી ભાગાકાર માંથી બરાબર ની આ બાજુ આવશે તો ગુણાકાર માં, તો એ ટી બરાબર વી માઇનસ યુ. હવે યુ માઇનસ છે, બરાબર ની આ બાજુ આવશે તો શું થશે? તો એ ટી બરાબર એ ટી પ્લસ યુ બરાબર વી, આ રીતે થશે. તો મિત્રો આ સમીકરણની યોગ્ય રીતે ગોઠવણી કરતા આપણને મળશે કે વી બરાબર યુ વત્તા એ ટી. તો વી બરાબર યુ પ્લસ એ ટી. તો એક્ઝામ ની અંદર ન્યૂટનની ગતિના ત્રણ સમીકરણનું આલેખીય નિરૂપણ બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને ત્રણ માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. મિત્રો આજે આપણે ન્યૂટનની ગતિના ત્રણ સમીકરણોમાંનું એક સમીકરણ કે જે વેગ અને સમયના સંબંધ માટેનું સમીકરણ છે તેનું તારણ કાઢ્યું અને આપણે તેને સાબિત પણ કર્યું. શેની રીતથી? તો આલેખની રીતથી સાબિત કર્યું. તો મિત્રો તમે જોઈ શકો છો શરૂઆતમાં આપણે આલેખ દોર્યો, વેગ સમયનો આલેખ દોર્યો, તેની અંદર ઉપયોગમાં આવતી ભૌતિક રાશિઓ લખી, ભૌતિક રાશિઓના માપ કેટલા થાય છે તે લખ્યું, તેના ઉપરથી આપણે વેગમાં થતો ફેરફાર એટલે કે બીડી શોધ્યું, બીડી ને આપણે પ્રવેગના સૂત્રની અંદર કિંમત મૂકી વેગના ફેરફારની, અને તે ઉપરથી આપણને ન્યૂટનની ગતિનું પ્રથમ સમીકરણ મળ્યું. તો ન્યૂટનની ગતિના આ રીતે આપણે ત્રણ સમીકરણોની તારવણી કરીશું જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો મિત્રો આજે આટલે જ. અસ્તુ.